હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આવનારી બિનસચિવાલય, જીપીએસસી, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાની અંદર મોસ્ટ આઈમ્પી કહી શકાય તેવા સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ, ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો. તો ચાલો જોઈએ પ્રશ્નો. એને વિડીયો શરૂ કરતા પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઇક પણ કરજો, તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે મોગલ રાજવી મહંમદ શાહે હરણો માટેનો ઉદ્યાન બનાવ્યો હતો, તો આ સ્થળનું નામ જણાવો. તો મોગલ રાજવી જે મહંમદ શાહ છે, એમણે હરણો માટે મહેમદાબાદની અંદર હરણો માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. અને આ મહેમદાબાદ છે જે એ ખેડા જિલ્લાની અંદર આવેલું છે. મોહમ્મદ બેગડા છે, એમણે આ મહેમદાબાદ શહેરની સ્થાપના કરેલી છે. તો એમણે આ મહંમદ શાહે હરણો માટેનો અહીંયા ઉદ્યાન પણ બનાવ્યો હતો. અને આ મહેમદાબાદની અંદર ચાંદા સૂરજ મહેલ પણ આવેલો છે. ત્યારબાદ છે, નીચેનામાંથી કયા પ્રકારના નૃત્ય સાથે મલ્લિકા સારાભાઈ, ઓકે, અહીંયા થોડુંક આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક હોય મને લાગે છે. નીચેનામાંથી કયા નૃત્ય સાથે મલ્લિકા સારાભાઈ સંકળાયેલા છે? તો મલ્લિકા સારાભાઈ જે છે તેઓ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. મલ્લિકા સારાભાઈ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ છે, 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી ઉપર રાજદ્રોહના આરોપસર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. તો આ મુકદમો કયા જજ દ્વારા મુકદમો ચલાવવામાં આવ્યો હતો? આઈ થિંક ઇતિહાસનો સવાલ છે. આપણે સાંસ્કૃતિક વારસો અને પ્લસ ઇતિહાસના પણ અમુક એવા સવાલો હશે તો એ પણ આપણે લેતા જશું. તો જે જજ હતા, મિસ્ટર સી એન બ્રૂમફિલ્ડ છે, એમના દ્વારા મહાત્મા ગાંધીજી ઉપર 1922ની અંદર શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસમાં ગાંધીજી ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ છે, અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારનું નામ સાથે જોડીને હિંમતનગર રાખ્યું હતું? તો પહેલાં જો અહમદ શાહ પ્રથમ એવો હાથમતી નદીના કિનારે અહમદનગર શહેરની સ્થાપના કરે છે. ત્યારબાદ અહીંયા કણે રાજા પ્રતાપસિંહજી એ એમના જે પૌત્ર હતા હિંમતસિંહજી, તો હિંમતસિંહજીના નામ ઉપરથી હિંમતનગર નામ છે ચેન્જ કરી દે છે, હિંમતનગર રાખી દેવામાં આવે છે. તો એ કોના વારસદાર? તો કે રાજા પ્રતાપસિંહજી આ હિંમતનગર શહેરનું નામ રાખ્યું હતું. ત્યારબાદ જામનગરની આસપાસના ખલાસીઓના સહાય અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપાર વીરાની વ્યથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ દરિયાઈલાલ ગ્રંથના લેખકનું નામ શું છે? દરિયાઈલાલ અલ્લા બેલી. તો આ બધી નવલકથાઓ છે આપણા ગુણવંતરાય આચાર્યએ લખેલી છે. અને ગુણવંતરાય આચાર્ય છે એ મોટાભાગે દરિયાઈ સાહસ કથાઓ સાથે જોડાયેલા છે, દરિયાઈ સાહસની નવલકથાઓ સાથે જોડાયેલા છે ગુણવંતરાય આચાર્ય. ત્યારબાદ છે કે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલા મોગલ સૈન્યના પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતા કરતા વીર મૃત્યુ પામ્યા હતા? તો એ હતા હમીરજી ગોયલ જે છે એ સોમનાથ મંદિરનો જે ધ્વંસ કરવા આવેલા જે મોગલ સૈન્ય હતું મોહમ્મદ ગજનવી, તો એનો જે પ્રતિકાર કરતા કરતા તેઓ ત્યાં વીરગતિ પામ્યા હતા, હમીરજી ગોયલ. ત્યારબાદ છે, ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલી અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો જો બેરિસ્ટર જીવનલાલ દેસાઈ છે એમની જે જમીન હતી એમની જમીન ઉપર કોચરબ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, કોચરબ આશ્રમનું. હવે આવું ને આવું એક બીજું એક ક્વેશ્ચન છે, એ છે વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ છે એ કોના બંગલાની અંદર શરૂ કરવા, કોના મકાનમાં શરૂ કરવામાં આવી હતી એની? તો એ છે ડાયાભાઈ મહેતાના બંગલામાં, અથવા તો એની જમીન ઉપર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. અને બેરિસ્ટર જીવનલાલ દેસાઈ છે એની જમીન ઉપર કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો.
ત્યારબાદ છે સુંસા પૈસા ચાર, સુંસા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક યુક્તિથી, ગુપ્તિ નહીં પણ યુક્તિથી દુઃખી થઈ ક્યા મધ્ય યુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો હતો? તો એ હતા આપણા મહાકવિ પ્રેમાનંદ. પ્રેમાનંદે જે ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો હતો અને તેમણે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું તેવી ભીષ્મ પ્રતિજ્ઞા પણ લીધી હતી. અને તેમણે જીવનના અંત સમયે પોતાના પુત્રના કહેવાથી એકવાર તેમણે પાઘડી પહેરી હતી. ત્યારબાદ છે પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતો હોવા છતાં પોતાની ઉપર બહેન અને બાદશાહ બંને તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા ખૂબ અવિશ્વાસ, અહીંયા અવિશ્વાસ આવું છે, અવિશ્વાસ વ્યક્ત કરતા ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડ્યા તેવા સુપ્રસિદ્ધ કવિનું નામ શું છે? તો તે કવિ હતા આપણા જ્ઞાની કવિ અખો. તો જ્ઞાની કવિ અખો હતો, એમણે પોતાની ધર્મની બહેન માની હતી જમનાને. જમનાને પોતાની ધર્મની બહેન માની હતી. તો જમનાની બહેન છે એ આ જ્ઞાની કવિ અખો છે એમના ઉપર અવિશ્વાસ વ્યક્ત કરે છે કે કેમ કે એમને સોનાની કંઠી બનાવવા આપે છે જ્ઞાની કવિ અખાને, અને તે એના ઉપર અવિશ્વાસ વ્યક્ત કરે છે કે આ ભેળસેળ કરે છે આ સોનાની કંઠીની અંદર, પોતાની ધર્મની બહેન જ એના ઉપર અવિશ્વાસ વ્યક્ત કરે છે. ત્યારબાદ ગુજરાતમાં સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ ગોયલવાડનું નામ સેજકજી ગોયલના નામ પરથી પડ્યું, તો ઝાલાવાડનું નામ કોના ઉપરથી પડ્યું? તો જો સેજકજી ગોયલના નામ ઉપરથી ગોયલવાડ પડ્યું તો ઝાલાવાડનું નામ જે છે ને તે હરપાળ દેવજીના વંશજો ઉપરથી, હરપાળ દેવજીના વંશજો ઉપરથી આ ઝાલાવાડનું નામ પડ્યું છે. બીજું એક છે હાલાર, તો હાલાર નામ છે જામ હાલાજીના નામ ઉપરથી હાલાર પ્રદેશ પડ્યો છે. હાલાર એટલે જામનગરની આસપાસનો પ્રદેશ. ત્યારબાદ છે ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર ગુજરાતના શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયા દેશમાં થયું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા છે એમનું મૃત્યુ જે છે એ સ્વિટ્ઝરલેન્ડની અંદર થયું હતું. ક્યાં થયું હતું? સ્વિટ્ઝરલેન્ડની અંદર થયું હતું શ્યામજી કૃષ્ણ વર્મા. અને એમનો જન્મ કચ્છ જિલ્લાના માંડવીમાં થયો હતો અને તેઓ આપણા ગુજરાતના ત્રણ વિદેશી ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા આ ત્રણમાંના એક હતા શ્યામજી કૃષ્ણ વર્મા. અને તેમણે ઇંગ્લેન્ડની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના પણ કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં કયા વર્ષમાં કોમી તોફાનોમાં મુસ્લિમ યુવક રજબ અલી અને હિન્દુ યુવક વસંત લોકોને સમજાવવા નીકળતા મૃત્યુ પામ્યા હતા? તો તેઓ 1969ની અંદર મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ભારતના ઇતિહાસમાં હિમાચલ પ્રદેશના પ્રથમ ગવર્નર બનનાર હિંમતસિંહજી જુવાનસિંહજી જાડેજા ગુજરાતના કયા રાજવી હતા? તો હિંમતસિંહજી જુવાનસિંહ જાડેજા છે તેઓ જામનગર રાજ્યના હતા અને તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર બનનાર પ્રથમ રાજવી હતા. ત્યારબાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન, ઓકે આ થોડાક આઈ થિંક બંધારણના અને ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન આવી ગયા, આપણે આને સ્કીપ કરીએ છીએ. ઓકે ચાલો આગળ વધીએ. ગુજરાતમાં વાઘેલા વંશ સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો વાઘેલા વંશની જો આપણે વાત કરીએ તો જો છેલ્લો રાજા હતો કર્ણદેવ, બીજો વાઘેલા વંશનો રાજા હતો અર્જુનદેવ, 1926માં મૃત્યુ પામ્યો, અશક્ય છે 1926માં આવે જ નહીં. સારંગદેવ 1275માં મૃત્યુ પામ્યો અને વિશલદેવ અપુત્ર હતો. તો આ વિધાન છે આપણું ખોટું છે. ત્યારબાદ જીગર અને અમી ખાલી જગ્યા સાહિત્યકારની રચના છે. જીગર અને અમી જે છે એ ચુનીલાલ વર્ધમાન શાહ, ચુનીલાલ વર્ધમાન શાહની સાહિત્ય કૃતિ છે જીગર અને અમી. ત્યારબાદ ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે? તો આ પણ આઈ થિંક ભૂગોળનો આવી ગયો છે, લઈ લઈ છે સાથે હવે. ઓકે કાંકરાપારની અંદર આવેલું છે. આપણે બને ત્યાં સુધી આપણે સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ, બટ આમાં થોડા ક્વેશ્ચન અંદર મિક્સમાં આવી ગયેલા છે એટલા માટે આપણે એને ઇગ્નોર કરજો. માનચતુર અને ધર્મલક્ષ્મી કઈ નવલકથાનો અંશ છે? તો માનચતુર અને ધર્મલક્ષ્મી છે એ સરસ્વતી ચંદ્ર નામની નવલકથા છે ગોવર્ધનરામ ત્રિપાઠીની. ટોટલ ચાર ભાગમાં આવેલી છે, તો એનો આ ભાગ છે, એનો અંશ છે માનચતુર અને ધર્મલક્ષ્મી. ત્યારબાદ ગુજરાતી વિષયમાં
पीएचडी ना सौ प्रथम मार्गदर्शक तरीके क्या साहित्यकार मान्य थया था? तो पीएचडी ना सौ प्रथम मार्गदर्शक गुजराती विषय ना अथवा तो साहित्यकार मान्य थया हुए ते छे रामनारायण वी पाठक। रामनारायण वी पाठक छे ए गुजराती विषय नी अंदर पीएचडी ना सौ प्रथम मार्गदर्शक तरीके मान्य थया हुए तेवा साहित्यकार था रामनारायण वी पाठक। अने आपणा महात्मा गांधीजी छे महात्मा गांधीजी एमना साहित्य गुरु हता रामनारायण वी पाठक। त्यारबाद नाट्यकलाना आजीवन साधक अने पोताना अभिनय द्वारा सुंदरीनू बिरुद मेळवनार कलाकारनुं नाम शुं छे? तो ए छे जयशंकर भोजक। जयशंकर भोजक जे छे तेओए 32 वर्ष सुधी तेमणे स्त्री पात्रनी भूमिका ભજવી હતી અને પ્રથમ પોતે જ સૌભાગ્ય સુંદરી નામનું પાત્ર ભજવે છે। સૌભાગ્ય સુંદરી નામના નાટકની અંદર સૌપ્રથમ સુંદરીનું બાલા સુંદરીનું નાટક પાત્ર ભજવે છે એટલા માટે તો એને બધા લોકો સુંદરી કહેવા લાગ્યા। ત્યાર પછી અમદાવાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો। તો વેદ મંદિરના સ્થાપક છે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ કે જેમણે અમદાવાદની અંદર વેદ મંદિરની સ્થાપના કરી છે। ત્યારબાદ જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? તો ગોપના મંદિરો જે છે ચાલુક્ય શૈલીના છે, ચાલુક્ય શૈલીના છે। અને આ જામનગરની અંદર આ ગોપનું મંદિર હવે કયા તાલુકામાં આવ્યું છે? ડિટેલમાં ક્વેશ્ચન પૂછવું હોય તો જો જિલ્લો લાગશે અને જામનગર, જિલ્લો લાગશે જામનગર, તાલુકો પૂછે તો આવશે જામજોધપુર, જામજોધપુર તાલુકાની અંદર જામજોધપુર, અને ગામ પૂછે તો ઝીણાવરી ગામ, ઝીણાવરી ગામની અંદર આ ગોપનું મંદિર આવેલું છે। જામનગર તાલુકા, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં ગોપનું મંદિર આવેલું છે। કેમ કે આ ગોપનું મંદિર એવું છે કે અત્યાર સુધીમાં અવારનવાર ઘણી બધી એક્ઝામની અંદર આ ગોપના મંદિરો વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એટલા માટે થોડુંક આ ડિટેલમાં તમને કહું છું। ત્યાર પછી પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો પિથોરા છે રાઠવા સમુદાયના સર્વોચ્ચ ભગવાન છે અને આ મોટાભાગે છોટાઉદેપુર જિલ્લો છે, છોટાઉદેપુર, તો છોટાઉદેપુરની અંદર આ પિથોરા છે એ જોવા મળે છે। ત્યાર પછી સતીપતિ સંપ્રદાય ક્યાંના ક્યાં રાજ્યનો આદિવાસી સમુદાય છે? તો ગુજરાતની અંદર જે આ સતીપતિ સંપ્રદાય છે એ ગુજરાત રાજ્યનો આદિવાસી સમુદાય છે। ત્યાર પછી સામાજિક સાંસ્કૃતિક રીતે પ્રખ્યાત આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ગોળ ગધેડાનો જે મેળો છે તે આપણા દાહોદ જિલ્લાની અંદર જેસવાડાની અંદર ભરાય છે। ક્યાં? દાહોદ જિલ્લાના જેસવાડાની અંદર આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે। ઓકે, અને બીજું એક છે ગાય ગુહારીનો મેળો, ગાય ગોહારીનો મેળો, તો આ પણ દાહોદ જિલ્લાની અંદર જ ભરાય છે। ત્યારબાદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવામાં આવતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેના પેગડામાં પગ નાખી શકે નહીં? તો એવું કહેવા પ્રેમાનંદ વિશે કહેવામાં આવતું કે તેમના તેમના રસમાં, રસ નિરૂપણમાં કોઈ તેમના પેગડામાં પગ નાખી શકે નહીં, પ્રેમાનંદ વિશે કહેવામાં આવતું। અને આ પ્રેમાનંદ છે એને મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે। આ મહાકવિનું બિરુદ પ્રેમાનંદને કોણે આપ્યું હતું? તો એ મોગલ બાદશાહ ઔરંગઝેબ હતા, ઔરંગઝેબે મહાકવિનું બિરુદ આપ્યું હતું। કોને? મહાકવિ પ્રેમાનંદ, યાદ રાખજો, ઔરંગઝેબ યાદ રાખજો। ત્યાર પછી અજરક છાપકામ શેના ઉપર થાય? તો અજરકનું છાપકામ છે ને કાપડ ઉપર કરવામાં આવે અને મોટાભાગે આ કચ્છની અંદર જોવા મળે છે અજરક છાપકામ। ત્યાર પછી જનતા વોચ કોને દોરી હતી? તો જનતા વોચ છે એ ભૂપેન ખખર દ્વારા દોરવામાં આવેલી છે, જનતા વોચ। ત્યાર પછી ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરેલી? તો કે ભાવસિંહજી બીજા, ભાવસિંહજી બીજા ભાવનગરના રાજવી હતા, ભાવનગરના રાજવી હતા, તેમણે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરી હતી। ત્યાર પછી ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? ધરતીના ચિત્રકાર, તો ધરતીના ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમાર, ખોડીદાસ પરમાર છે તેઓ ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા છે અને તેઓ ભાવનગરના વતની છે, ક્યાંના? ભાવનગરના વતની છે ખોડીદાસ પરમાર। ત્યાર પછી
गुजरातना क्या शैक्षणिक संकुल संस्था में आदिवासी संग्रहालय आयेलू छे? तो आदिवासी संग्रहालय छे गुजरात विद्यापीठनी अंदर आवेलू छे। गुजरात विद्यापीठ में आदिवासी संग्रहालय छे ते आवेलू छे। जूना गुजराती नाटकों में कोना नाटकों शिखामणिया नाटक तरीके ओळखाता? तो शिखामणिया नाटक तरीके डायाभाई धोरसाजी छे एमना नाटकों शिखामणिया नाटक तरीके ओळखवामां आवता हता। त्यार पछी गुजरातना क्या ऐतिहासिक शहर में संगीत सम्राट तानसेनना दीपक रागनी दाने संगीत द्वारा समावामां आवी हती? तो ए छे वडनगरनी अंदर जे ताना अने रीरी जे छे ताना रीरी बहनों तो ताना रीरी बहनों छे ए आ सम्राट तानसेन छे एमना दीपक रागना दाने समावामां आवी हती अने आ वडनगर शहरनी अंदर एटला माटे अहींया ताना रीरीनी अंदर वडनगरनी अंदर ताना रीरी संगीत महोत्सव उजवाय छे। भारतीय विश्वविद्यालय प्रथम महिला उपकुलपति तेना नाम साथ वडोदरा लाइब्रेरी नाम जोड़वामां आवेल छे। तो ये शू छे? तो ये हंसाबेन मेहता छे एनुं नाम वडोदरा लाइब्रेरी साथ जोड़वामां आवेलुं छे। त्यार पछी ईसबगुलना व्यापारनुं महत्वनुं मथक क्या जिल्लामां आवेलुं छे? तो मेहसाणा जिल्लो एमां ईसबगुलना व्यापारनुं महत्वनुं मथक आवेलुं छे। मेहसाणा जिल्लानी अंदर क्या? तो ये छे ऊंझानी अंदर व्यापारी मथक आवेलू छे। त्यार पछी विश्वनु सौथी मोटू वॉटर पंपिंग स्टेशन, ओके आ पण भूगोल करंट टाइपनो सवाल छे, सुरेंद्रनगर आंसर आवे छे तमने कही दऊं छुं, बट आ सांस्कृतिक वारसामां क्वेश्चन इग्नोर करजो। ओके आ पण भूगोलनो छे, जवा दीए छे। त्यार पछी तारंगा डूंगरमां क्या भगवानी मूर्ति जोवा मळे छे? तो तारंगा डूंगर छे एमां पंचासरा पार्श्वनाथनी मूर्ति, ओके थोड़ोक आ क्वेश्चन में थोड़ी भूल छे, आ क्वेश्चन पण इग्नोर करजो। ओके त्यार पछी मोढेराना सूर्य मंदिरनुं नक्षीकाम कई शैली में थयेलू छे? तो मोढेरानुं सूर्य मंदिर छे ईरानी शैली में बनावामां आव्युं छे। ईरानी शैली में मोढेरानुं सूर्य मंदिर छे ते बनावामां आव्युं छे। त्यार पछी पाटणना पटोळा कई शैलीनो उपयोग करवामां आवतो? तो पाटणना पटोळा छे एनो बेवड एकत शैली छे एमां एनो उपयोग करवामां आवतो। हवे बेवड एकत शैली एटले शुं? तो के बन्ने बाजु पहेरी शकाय तेने बेवड एकत शैली कहेवामां आवे छे। आ पाटणना पटोळा जे बेवड एकत शैली छे भारत सिवाय इंडोनेशियामां पण जोवा मळे छे। इंडोनेशियानी अंदर पण आ शैली जोवा मळे छे भारत सिवाय। ओके त्यार पछी लेंग लाइब्रेरी क्यां आवेली छे? तो लेंग लाइब्रेरी छे राजकोटनी अंदर आवेली छे। लेंग लाइब्रेरी क्यां आवेली छे? राजकोटनी अंदर आवेली छे। त्यार पछी નીચેનામાંથી ગુજરાતના કયા નૃત્ય હલેસા નૃત્ય તરીકે ઓળખાય છે? ગુજરાતનું કયું નૃત્ય હલેસા નૃત્ય તરીકે ઓળખાય છે? તો એ છે પઢાર નૃત્ય। પઢાર લોકો છે, ઓકે નળકાંઠાના જે પઢાર લોકો છે એમનું જે નૃત્ય છે એમને હલેસા નૃત્ય કહેવામાં આવે છે। અને આ નૃત્યની અંદર સાગર સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે। એના સાગર સંસ્કૃતિના અવશેષો આની અંદર જોવા મળે છે। ત્યાર પછી નીચેનામાંથી કોણે દર્પણ સંસ્થાની સ્થાપના કરેલી છે? તો દર્પણ સંસ્થા છે મૃણાલિની સારાભાઈ છે એમણે દર્પણ સંસ્થાની સ્થાપના કરેલી છે। અને બીજી એક આવી સંસ્થા છે એનું નામ છે કદમ। તો આ કદમની સ્થાપના કોણે કરેલી? તો કે કુમદિની લાખિયા છે એમણે દર્પણ સંસ્થાની સ્થાપના કરેલી છે। આગળ વધીએ, ગર્વો દેશ ગુજરાત ક્યા કવિએ ગ્રંથમાં લખ્યું છે? તો એ લખ્યું છે નળાખિયાની અંદર પ્રેમચંદ એટલે આપણા પ્રેમાનંદ એમને ગર્વો દેશ ગુજરાતી એ કવિએ ગ્રંથમાં લખેલું છે। નીચેનામાંથી કોણે, ઓકે આ ભૂગોળનો સવાલ છે જવા દઈએ છે। ઓકે ત્યાર પછી ભવાઈ મંડળીના મોવડીને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો ભવાઈ મંડળી હોય એમના જે મોવડી હોય એને નાયક તરીકે ઓળખવામાં આવે છે। નાયક તરીકે ભવાઈના મંડળી મોવડીને ઓળખવામાં આવે છે। ત્યાર પછી દાંડી યાત્રાનું ચિત્રનું આલેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? તો એ હતા આપણા કનુભાઈ દેસાઈ જે છે એવો ચિત્રકાર હતા કે જેમણે આખી આખી દાંડી યાત્રા છે
એનું ચિત્રનું આલેખન કર્યું અને એનો આલ્બમ બનાવ્યો હતો. જો શોમાં ભાઈ શાહ છે એ પણ ચિત્રકાર છે, રવિશંકર રાવળ પણ ચિત્રકાર છે, બંસીલાલ વર્મા પણ ચિત્રકાર છે. ઓકે, તો અહીંયા સુધી આપણે મિત્રો આ ક્વેશ્ચનો છે આપણે જો રાખીએ છીએ. હવે પછીના ક્વેશ્ચનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ, જય હિન્દ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. થેન્ક યુ.